આપણને સ્ટ્રેસ ટેન્શન શાની માટે આવે? આપણે ત્રીજો મુદ્દો ડિસ્કસ કરીએ છીએ, એબિલિટી ટુ ફેસ એન્ડ યુઝ ધ સફરિંગ. આપણે ફેસ નથી કરી શકતા. આવું કેમ થયું? તો કેમ ના થાય તારી સાથે? જેફ બેઝોસ સાથે થાય છે, સ્ટીવ જોબ્સ સાથે થાય છે. સ્ટીવ જોબ્સને એપલમાંથી કાઢી મૂક્યા હતા, પહેરેલા કપડે કાઢી મૂક્યા હતા, બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગમાંથી ઇન્સલ્ટ કરીને ઊભા કરીને કાઢી મૂક્યા હતા. ગેટ આઉટ, તમારા વિચારો અમને માન્ય જ નથી. એપલ સ્થાપ્યું એમણે અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સે એમને કાઢ્યા. બાર જઈને પિક્સર નવી ટેકનોલોજી કંપની ચાલુ કરી, એને એને મોટી કરી. બુદ્ધિ તો હતી, શક્તિ તો હતી, અને હોલિવૂડમાં પિક્સરે ઘણું બધું કામ કર્યું. તે પાછા 12 વર્ષે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એમ થયું કે આ માણસ છે તો કામ નો, બોલાવવો જોઈએ. અને પાછા બોલાયા, સીઈઓ થયા, ચેરમેન થયા, અને આખી દુનિયા બદલી કાઢી. આઈફોન આપ્યું ને આઈપેડ આપ્યું ને આઈપોડ આપ્યું ને આઈક્લાઉડ આપ્યું. આખી દુનિયામાં જેટલા આઈફોન વેચાણ ભેગા કરો એટલે આઈફિલ ટાવર જેવા થાય. 10 સેકન્ડે 11 આઈફોન વેચાય. એવરી સેકન્ડ 11 આઈફોન્સ આર સોલ્ડ. શું રેવન્યુ જનરેટ કરતી હશે કંપની! $2,000 બિલિયન રેવન્યુ છે. તે દુનિયાના 170 દેશોના ઇન્ડિવિજ્યુઅલ જીડીપી કરતા એપલ મોટું છે. 170 દેશની વ્યક્તિગત સરકાર કરતા એપલ મોટું છે. દુઃખ તો સ્ટીવ જોબ્સને આવ્યું. એમને જીવન ચરિત્રમાં અમે લખ્યું છે, સ્ટીવ જોબ્સ નામનું જીવન ચરિત્ર છે. એમના મિત્ર નિક બિલ્ટને લખ્યું છે, એમાં લખ્યું છે કે શનિ રવિ જ્યારે બહુ સારું ખાવાનું મન થાય અને પૈસા ઘણા હોય ત્યારે બાજુમાં ઇસ્કોન મંદિરમાં જઈને હું ઇન્ડિયન ફૂડ ખાતો, એટલે મને ઇન્ડિયન ફૂડમાં અત્યાર સુધી રસ છે. એવા દિવસો એમણે પણ જોયેલા છે. એટલે ગભરે નહીં જવાનું, મૂંઝી નહીં જવાનું. વાય ડીડ ધીસ હેપન ટુ મી? તેમાં ભગવાન કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતામાં લખ્યું જ છે, કર્મણ્યવાધિકાર હસ્તે મા ફલેશુ કદાચના. એમને અર્જુનને બહુ સ્પષ્ટ કીધું છે કે યોર જોબ ઇઝ ટુ પરફોર્મ યોર ડ્યુટી ઇઝ વેલ અકોર્ડિંગ ટુ ધ રિસોર્સિસ ધેટ યુ હેવ. રિઝલ્ટ આઈ વિલ ડિસાઇડ. ભગવાને કીધું જ છે, પરિણામ હું નક્કી કરી. તારે તારું કામ કરી લેવાનું, તારે તારી મહેનત કરી લેવાની, પછી તારા પ્રારબ્ધ કર્મ કયા ભાવથી કામ કર્યું, એમાં કોને પછાડવાનો પ્રયત્ન કર્યો, કોની પ્રત્યે ઈર્ષા રાખી, કોનું લેગ પુલિંગ કર્યું, એ બધા ફેક્ટર હું કન્સિડર કરીશ. આપણે કયા ફેક્ટર કન્સિડર કરીએ છીએ? મેં પ્લાનિંગ સરસ કર્યું, મેં એક્ઝિક્યુશન સરસ કર્યું, ટીમવર્ક સરસ હતું, રિસોર્સિસ હતા, બેંકની લોન આવી ગઈ હતી, મટીરિયલ આવી ગયું હતું, તોય કેમ સફળતા ના મળી? અને ભગવાન કયા કયા ફેક્ટર બીજા આની સાથે લે છે? ખોટું ક્યાં કર્યું, અનીતિ ક્યાં રાખી, ખોટી રીતે લોન કેવી રીતે પસાર કરી, ક્યાં બ્રાઇબિંગ કર્યું, કોનો લેગ પુલિંગ કર્યું, કોના પ્રત્યે ઈર્ષાભાવ રાખ્યો, ખોટી રીતે બીજાને એમ્પ્લોય કેવી રીતે લેવાનો પ્રયત્ન કર્યો. આ બધા 25-50 આઈટમનું લિસ્ટ થાય છે. એટલે ભગવાન જ્યારે સક્સેસ નક્કી કરે ત્યારે આ બધા ફેક્ટર પણ કન્સિડર કરે. એ આપણા અંદાજમાં છે નહીં, અને હોય તો આપણે કન્સિડરેશન કરવા નથી. ના ના, આ તો કે ધંધાની રીત છે, આમ જ ચાલે, તો તું આમ જ ચાલીશ. બાકી લાંબુ છે નહીં. અને આ વાત લોજિકલી તમને સાચી લાગે. આપણને બધાને અનુભવ છે, કોક વખત બહુ સારું પ્લાનિંગ કર્યું ને એક્ઝિક્યુશન કર્યું છતાં પરિણામ ઈચ્છિત નથી મળ્યું, હા કે ના? ટેલ મી એ બિગર વન, યસ ઓર નો? અને રિવર્સ, કોક વખત ઓછું પ્લાનિંગ થયું હોય, ઓછું એક્ઝિક્યુશન થયું, કઈ ટાઈમ કન્સ્ટન્ટ હોય, ટાઈમનો પ્રોબ્લેમ હોય, રિસોર્સિસનો પ્રોબ્લેમ હોય, તો પણ ધાર્યા બાર સફળતા મળી છે, યસ ઓર નો? તેની પર વિચાર કર્યો છે? એ આ લાગુ પડે છે, કર્મણ્ય વાધિકાર હશે કે તમે કામ કરો ફળ હું નક્કી કરી. એનો મતલબ એમ નહીં કે આપણે ફળ ઉપર આધાર રાખીને આપણે કામ ન કરીએ. મનુષ્યનું કર્તવ્ય છે, ઇટ્સ અ હ્યુમન એન્ડેવર, ઇટ્સ અ હ્યુમન ડ્યુટી, એન્ડ મોર ધેન ધેટ ઇટ્સ અ હ્યુમન ડિગ્નિટી ટુ વર્ક. દરેકે કામ તો કરવું જ પડે. મેં છેલ્લા 10 દિવસમાં ભારતના 10 સ્ટેટમાં 10 સિટીમાં પ્રવચન આપ્યા છે. 10 શહેરમાં નહીં, 10 રાજ્યોની વાત કરું છું. This is my 10th state in 10 days. એટલે કામ તો બધાય, અમે તો નિસ્વાર્થ ભાવે કરીએ છીએ, અમે કંઈ પૈસા બૈસા ચાર્જ નથી કરતા, બરોબર છે ને? આ પૂછી લેવું પડે પાછું. મેં કંઈ અહીંયા બોલવાનો રૂપિયો બુપિયો લીધો નથી, હું તો 25 વર્ષથી બોલું છું, હું તો રૂપિયો નથી લેતો. અમે તો નિસ્વાર્થ ભાવે સેવા કરીએ છીએ, પણ એવરીબડી હેઝ ટુ વર્ક. હવે એમાં સફરિંગ આવે, દુઃખ આવે, ડિફિકલ્ટીઝ આવે, તકલીફ આવે, ભીડો પડે, થાક લાગે, પણ યુ હેવ ટુ ફેસ ઇટ. એનું યુઝ કરતા હોવો જોઈએ. સ્ટીવ જોબ્સને બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી કાઢી મૂક્યા, એ સફરિંગ પણ એને યુઝ કરતા આવડ્યું. પ્રમુખ સ્વામી મહારાજને હેરોમાં કેસ હારી ગયા તો પણ એ સફરિંગ, એ દુઃખ, એનો સામનો કરતા આવડ્યો. એ શીખવાનું પહેલું વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા, જેવી ભગવાનની ઈચ્છા એટલે સ્ટેબિલાઇઝ હિમસેલ્ફ, યુ નો ઇન્ટરનલ સ્ટેબિલાઇઝેશન ઇઝ મસ્ટ. બીજું વાક્ય બોલ્યા,
કે આપણે આપણી મહેનત કરી લીધેલી, હવે જે પરિણામ આવ્યું આપણે સ્વીકારી લેવાનું, એટલે સમજદારી. અને ત્રીજી વાત બોલ્યા કે આપણે નક્કી કર્યું છે કે કરવું છે, એટલે કરવું તો છે જ. બીજી જમીન શોધવા માંડો, નિસ્દનમાં બીજી જમીન શોધી, ત્યાં મંદિર કર્યું, અને 1995 અમે પૂરું કર્યું. બલ્ગેરિયા ઇટલીથી લાઇમસ્ટોન માર્બલ આવતો હતો, કંડલા રાજસ્થાન જાય, ગળાય પાછો કંડલા જઈને લંડન જાય, એટલે ફર્સ્ટ પ્રોજેક્ટ મેક ઇન ઇન્ડિયા એસેમ્બલ્ડ ઇન લંડન, એ પહેલો પ્રોજેક્ટ એ થયેલો. 26,000 કાવડ પીસીસ જીક્ષો પઝલની જેમ ત્યાં એડજસ્ટ થયેલા, એક પણ પીસમાં ડિફેક્ટ નહીં, એટલે સિગ્મા 6 અવોર્ડ આપી શકાય એવો એ પ્રોજેક્ટ હતો. 28 મહિનામાં પૂરો કર્યો, ત્યાં રીડર્સ ડાયજેસ્ટર લખ્યું કે ઇટ ઇઝ ધી 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ, દુનિયાની 8મી અજાયબી છે. અને એટ ધ ટર્ન ઓફ ધ મિલેનિયમ 2000ની સાલમાં જ્યારે આઇકોનિક બિલ્ડિંગ્સ ઓફ લંડન નક્કી થયા, એમાં બીએપીએસ મંદિર નક્કી થયું. અને ટોની બ્લેર જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા અને બિલ ક્લિન્ટન પ્રેસિડેન્ટ હતા, અને બિલ ક્લિન્ટન લંડન આવેલા ત્યારે બંને જણા ફ્લાઇટમાં યુરોપ સાથે જતા હતા, ટોની બ્લેરે બારીમાંથી ફ્લાઇટની વિન્ડોમાંથી બિલ ક્લિન્ટન દેખાડ્યું કે પેલું નીચે જે દેખાય છે ને બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, આટલું આઇકોનિક થયું. હવે એ વખતે પ્રમુખ સાહેબ એમાં બેસી ગયો, હવે આ લંડનના લોકો નહીં એમ સમજણ પડે, આપણને નહીં સાથ આપે ને આપણને સહકાર નહીં આપે ને આવું તો ના જ કરે ને, આપણે તો સારી જ ભાવના હતી, એવું રડતા રડતા બેસી ગયા હતો. આવું કામ ના થાય, વિરોધ તો ગમે તેટલો હોય, દુઃખ તો ગમે તેટલું આવે, સવારે ઉઠીને કામ થવું જોઈએ, થવું જ જોઈએ. આપણા દેશના જે ટોપ વ્યક્તિ છે ને એનામાં એટીટ્યુડ છે. આપણા દેશની ટોપ વ્યક્તિમાં એટીટ્યુડ છે, વિરોધ તો સવાર ઉઠીને ચાલુ જ હોય. એમને કોઈ પૂછ્યું કે તમને આટલી બધી શક્તિ 72 વર્ષની ઉંમરે કામ કરવાની કેવી રીતે મળે, તો કે હું બહુ ખાઉં છું ને એટલે. પેલા ઇન્ટરવ્યુ કીધું કે વોટ આર યુ ઈટિંગ, તમે શું ખાવ છો? રોજ સવાર ઉઠીને 1 ટન ગાળો ખાઉં છું, એમાંથી મને શક્તિ મળે છે કામ કરવાની. સીધા એટીટ્યુડ. અને આપણે કેટલા છીછરા એટીટ્યુડ. કોઈક આપણને ત્રીજી વ્યક્તિ કે તારા વિશે આમ બોલતો હતો, એમ પછી કોણ કોણ હતું, શું બોલ્યો, કોણે શું વાત કરી, પછી એને કઈ મેસેજ મૂક્યો હતો, પછી શું થયું, શું તું આ ચીલા ચાલુ વાતોમાં પડે છે, બોલ્યો તો ભલે બોલી ગયો ને, મારે આ ટ્રેક પર જવાનું મેં નક્કી કર્યું છે, એમાં હું 1 સેકન્ડ માટે ઊભો નહીં રહું, 1 સેકન્ડ માટે ગતિ ઓછી નહીં કરું. ધેટ ઇઝ ધી એટીટ્યુડ. આઈ હેવ ડિસાઇડેડ ધીસ ટ્રેક ઇન લાઈફ. પછી બોલનારા તો બોલશે, પથરા ફેંકવાના પથરા ફેંકશે, એ પથરાને મારે વોલ બનાવવી કે સ્ટેપિંગ સ્ટોન બનાવવો એ તો મારે નક્કી કરવાનું છે ને, અહીં જે વિચાર એની પરથી નક્કી થાય. એટલે આપણા જે ટોપ પર્સન છે દેશમાં, એનામાં નેક છે, એનામાં એક કળા છે કે એને ગાળ આપે ને એ ગાળનો જવાબ નહીં આપવાનો, એ ગાળને મોટી વોટ બેંકમાં ફેરવી નાખવાનો, એ કળા છે. એમ તમને કોઈ ગાળ આપે ને એને બિઝનેસમાં ફેરવતા શીખી જાઓ ને, ગાળની સામે ગાળ શું કામ બોલો છો, મગજ બગાડવાનું, ટાઈમ બગાડવાનો, એનર્જી બગાડવાની, રિસોર્સિસ બગાડવાના. પ્રમુખ સ્વામી મહારાજ એક વાત બહુ સરસ કરતા, બોલનારા થાકશે નહીં અને બોલનારા બોલતા રહેશે, આપણે આપણું કર્યા કરવાનું. That's it. This is the ability to face and use the suffering of life. Ability. ચોથો એક સરસ ગુણ છે, an ability to be inspired by vision. તમે કંઈક જોવો, કંઈક જાણો, કંઈક સમજો, એની પરથી તમને વિઝન આવે કે હું આ બિઝનેસ આમાંથી કેવી રીતે ગ્રો કરી શકું, આ મને કેવી રીતે લાભ કરી શકે, આમાંથી હું અન્યને કેવી રીતે લાભ આપી શકું. ખાલી જોવાનું નહીં, ડાફોડિયા નહીં મારવાના, પણ કંઈક જોવો તો એમાંથી તમને કંઈક વિચાર આવવો જોઈએ, તો ધેન યુ હેવ સીન ઇટ, અધરવાઇઝ શું કહેવાય, ડાફોડિયા. રોડ ઉપર જતો આમ જોયા કરે, કાલે જતો આમ જોયા કરે, એમાં બોગસ, તમે 3 કલાક સુધી પિક્ચર જોવો, મૂર્ખામી છે. એની એ જ વાર્તા હોય, બાકી લાંબુ હોય નહીં. વાર યુ વેસ્ટિંગ યોર ટાઈમ? એપીજે અબ્દુલ કલામને કહ્યું કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર સક્સેસ. એક નાના ગામમાં જન્મેલા વ્યક્તિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ એન્જિનિયર થયા, સાયન્ટિસ્ટ બન્યા, ફાધર ઓફ ઇન્ડિયાઝ એટોમિક એનર્જી પ્રોગ્રામ, પીપલ્સ પ્રેસિડેન્ટ, મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા. દુનિયાભરની યુનિવર્સિટીઝ દોલા દોડી કરે કે એમને ડિલીટની ડિગ્રી આપીએ, ડોક્ટરની ડિગ્રી આપીએ, એના લીધે યુનિવર્સિટીની આબરૂ વધતી હતી. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ કહ્યું કે ઘણા બધા મારા કારણો છે સફળતામાં, એક કારણ એ છે કે જિંદગીમાં મેં પિક્ચર જોયું જ નથી. 3 કલાક સુધી ગમે તે વસ્તુ ફેંક ફેંક કરે ને તમારે સ્વીકાર કરવાનું, પછી આ જીબી ભરાઈ જાય, પછી કે મને યાદ નથી રહેતું, વિદ્યાર્થી એવું નહીં કે, પછી આ બિઝનેસ કામ નવા આઈડિયાઝ ક્રિએટિવિટી નથી આવતું, બોર્ડની મિટિંગમાં બેઠો ત્યારે મારું પ્રેઝન્ટેશન બરોબર નથી આવતું, પણ આ તો કચરો તું ભરીને બેઠો છું. વોટ્સએપ ઉપર જેટલું આવે બધું ખોલો, મૂર્ખ છો.
98% આઈટમ ખોલવાની જ નથી હોતી. ક્લોઝ ઓપન ક્લોઝ ઓપન સ્મૂથ સામે વાળાને બે બ્લ્યુ ટિક આવી જવી જોઈએ એટલે રાજી થાય. બાકી કામનું હોય ને એટલું જ ખોલવાનું. ક્યાં ટાઈમ છે આપણી પાસે? 70-80 વર્ષનું જીવન છે, કેટલા સારા કામ કરવાના છે. ખ્યાલ આવ્યો? 70-80 વર્ષનું જીવન છે, આપણે ઘણા સારા કામ કરવાના છે. વેપાર ધંધો કરવાના છે, પરિવારે ચલાવવાનો છે, સમાજને બે જગ્યાએ ઉપયોગી પણ થવાનું છે, બે જગ્યાએ સમાજ સેવા પણ કરવાની છે, ઘણું કરવાનું છે. તેમાં આવો બધો ક્યાં ટાઈમ છે આપણને? તમે રાજી થાવ સવારના પરનો વોટ્સએપ ખુલે ને એટલે ઓ માય ગોડ, સી 60 ચેટ્સ 90 મેસેજીસ, આઈ એમ સો પોપ્યુલર. થી હવે એમાંથી 90% શું હોય? ગુડ મોર્નિંગ ના ફૂલડા હોય. એમાંથી એકાદું ફૂલડું તમને ગમે એટલે ફૂલડું તમે લઈ અને બીજા ગ્રુપમાં ચલાવો. ત્યાંથી જામનગરથી અમદાવાદ જાય ફૂલડું, ત્યાંથી વળી મુંબઈ જાય, ત્યાંથી પછી લંડન જાય, લંડનથી ન્યુયોર્ક જાય, પછી નેરોબી થઈને મુંબઈ થઈને છઠ્ઠા દિવસે જામનગર એકાદું પાંદડું ઓછું વધતું કરીને આવી ગયું હોય. આટલો જ કાર્યક્રમ હોય છે એનો, ગોળ ગોળ ફરે. ટાઈમ ઇઝ ઇમ્પોર્ટન્ટ, એબિલિટી ટુ બી ઇન્સ્પાયર્ડ બાય વિઝન. આ મુદ્દો હું બોલું છું. તમે વોટ્સએપ જોઈ લે તમને ખબર હોવી જોઈએ કે આટલું જોવાય આટલું ન જોવાય, આ ઓપન થાય ના થાય. અનલિમિટેડ ડેટા છે એનો મતલબ એમ નથી કે તમે એમ થાય કે પણ ઘણા કહેતા 26મી તારીખ થઈ ગઈ ને પછી તમારી પાસે 4 દિવસમાં 2 GB ડેટા વાપરવાનો છે. 2 GB ડેટા વાપરવામાં તમારો ટાઈમ કરોડો રૂપિયાનો જાય છે નથી. એનીથિંગ દેટ ઇઝ ફ્રી, યુ આર ધ પ્રોડક્ટ. આ વાક્ય યાદ રાખજો. જે મફતમાં તમને મળે છે ને એની ફાઇનલ પ્રોડક્ટ તો તમે જ છો. એટલે શું? તમને વોટ્સએપનો 1 GB ડેટા બહુ એટલે બહુ સસ્તા ભાવે એટલે મફત જેવો જ છે, પણ એ તમારા વિચારો તમારા વર્તન ઉપર જે અસર પાડશે ને એટલે પ્રોડક્ટ તો તમે જ બન્યા ને. એટલે તમને એ વિઝનથી ઇન્સ્પાયર થવા જોઈએ કે આ મારાથી ન થાય, આ મારાથી થાય, એ ક્લેરિટી હોવી જોઈએ. 2008ની સાલમાં તમને એક સરસ બિઝનેસ સ્ટોરીની વાત કરું. 2008ની સાલમાં ત્યાં ફ્રાન્સમાં અમેરિકાથી એક વ્યક્તિ આવ્યો, એનો ફ્રેન્ડ ત્યાં પેરિસમાં હતો. એક અઠવાડિયું કામ કર્યું પછી એને કહ્યું ચલો વીકેન્ડ પર આપણે ડિનર સાથે લઈએ. એટલે હોટલ પર ભેગા થયા, બંને યંગ ફ્રેન્ડ્સ હતા અને બંને જણા ત્યાં બેઠા, જમ્યા કર્યા, કલાક દોઢ કલાક વાતો કરી. પછી બહાર આવ્યા ને તો બહાર લોન્જમાં બહુ મોટી ક્યુ હતી એટલે એમને આશ્ચર્ય થયું આટલી મોટી લાઈન કેમ છે. એટલે એક જણાએ ત્યાં રિસેપ્શનિસ્ટ લેડીને પૂછ્યું કે મેમ વાય ઇઝ ધીસ ક્યુ? એટલે લેડીએ કહ્યું કે સર બહાર બહુ બરફ વર્ષા છે અને હેવી સ્નોફોલ છે, એટલે અમુક જગ્યાએ ઓફ પેલા ટ્રાફિક બધો સ્ટ્રેન્ડેડ છે, અમુક જગ્યાએ જેમ થઈ ગયો છે. વળી આપણી તો ફૂડ સ્ટ્રીટ છે એટલે બધી હોટલના રેસ્ટોરન્ટ છે આ ગલીમાં, અને આપણે વચ્ચોવચ્ચ છીએ એટલે કોઈ બાજુથી કેબ આવે ટેક્સી તો હાયર થઈ જાય છે પહેલાં. એટલે જે લોકો પોતાની ગાડી લઈને આવેલા એ લોકો બધા નીકળ્યા છે અને જે લોકો ટેક્સીમાં આવ્યા છે ને એની આ ક્યુ છે. એમ કહીને આ રિસેપ્શનિસ્ટ લેડીએ આ યંગમેનને પૂછ્યું કે સર હેવ યુ કમ બાય અ કેબ? એટલે પેલા કે યસ મેમ યુ કમ બાય, સર પ્લીઝ જોઈન ધ ક્યુ. તો તમે લાઈનમાં ઊભા રહી જાઓ. એટલે બંને જણા લાઈનમાં ઊભા રહી ગયા. જે રીતે લાઈન ચાલતી હતી ને એ રીતે લાગ્યું કે આ 2-3 કલાકનો કાર્યક્રમ છે. અહીંયા 2-3 કલાક સિવાયથી મુવમેન્ટ નહીં આવે. હવે શું કરવું? આપણે એની જગ્યાએ તો શું શું કરીએ? વોટ્સએપ ખોલીએ, ઈમેલ ખોલીએ, કંઈ બે ચાર કામ ના હોય એ જવાબ આપી દઈએ. નહીં તો પછી તો યુટ્યુબ તો છે જ. યુટ્યુબને એકવાર અડો અને બીજી વાર અડો એની વચ્ચે 2 કલાકનો ગેપ હોય છે, ખબર છે ને? તમે બધા હશે એટલે બધી સાચી વાત છે ને. તમારા બધાના ઘરમાં ઓફિસમાં અમે ઇલેક્ટ્રોનિક બગ મૂકેલા છે, બધી વાતો અમને ખબર છે. એકવાર યુટ્યુબ ટચ કરો અને બીજી વાર ટચ કરો, ઇટ્સ અ 2 આવર ગેપ. તમને બીજા ઘર 12 વાગી ગયા રાત્રે, 1 વાગી ગયો પણ થાય જ ને. એ લાલ બટનમાં ટ્રેમેન્ડસ પાવર છે. તમારો ટાઈમ ખાઈ જવાનો, તમારી એનર્જી ખાઈ જવાનો, તમારા રિસોર્સિસ ખાઈ જવાનો, તમારી ઇન્ટેલિજન્સ ખાઈ જવાનો, તમારું વિઝડમ ખાઈ જવાનું, તમારા પૈસા ખાઈ જવાનો, તમારું કેરેક્ટર ખાઈ જવાનું, બધો પાવર એ લાલ બટનમાં છે. જો વિવેકથી વાપરતા ના આવડે તો. અને કોકો તો વળી ઊંધો પરિણામ સેલ્ફી લે ક્યુ સાથે અને પછી પોસ્ટ કરે એટલે ઇમોજી આવે ઓ માય ગોડ ઓ માય ગોડ. આ બંને જણાએ વિચાર આવ્યો કેન આઈ હેલ્પ ધ સિચ્યુએશન, એબિલિટી ટુ બી ઇન્સ્પાયર્ડ બાય વિઝન. આમાંથી મને ધંધો મળે કે નહીં? એટલે બરફ વર્ષામાં લોકોની લાઈન લાગી છે, આમાં કંઈ ધંધો શોધાય? પણ બુદ્ધિ, આમાં કંઈ ધંધો છે? અને ભાવના કે આવી પરિસ્થિતિમાં લોકોને મદદરૂપ થઈ શકું, કે ચલો એક મોબાઈલ એપ ડિઝાઇન કરીએ, લોકો ટેક્સી ઓર્ડર કરી શકે. એમાંથી મોબાઈલ એપની એ લોકોએ ટેકનિકાલિટીઝ ડિસ્કસ કરી, 2.5 કલાક પૂરા થયા, કેબ લઈને હોટલ પર ગયા, પેલો ફ્રેન્ડ ફ્લાય આઉટ થઈ ગયો એલે, ત્યાંથી બંને જણા ચર્ચા ચાલુ રાખી.
છ મહિનામાં એપ ડિઝાઇન થઈ, ત્યાં લોસ એન્જલસમાં 2-5 કેબમાં મૂકી સક્સેસફુલ, 10-15-25 કેબમાં મૂકી સક્સેસફુલ, 100-200-500માં મૂકી સક્સેસફુલ. આજે એ એપ દુનિયાના 66 દેશોમાં 30 લાખ લોકોને રોજ રાઈડ આપે છે. હું વાત કરું છું ઉબરની. 30 લાખ લોકો રોજ ઉબર વાપરે છે. અને એ જે 2 યંગ મેન સ્ટેન્ડર્ડ થઈ ગયેલા, 25 વર્ષની ઉંમર ટ્રાવિસ કેલેનિક, એ 26 વર્ષની ઉંમરે તો સેલ્ફ મેડ યંગેસ્ટ બિલિયનર ઓફ ધ વર્લ્ડ. એનો લિટલ નોન ફ્રેન્ડ ગેરેટ એની સાથે હતો. અને આપણે ટાઈમ શેમાં સ્પેન્ડ કરીએ? ત્યાંથી ફોન કરીને ઘરે આવીને કે રહેવા દે ને, આજે તો બરફ પડી ગયો ને, લાઇનમાં ડિસ્ટર્બ થઈ ગયા ને, 2.5 કલાક તો લાઇનમાં કાઢીને એવો કંટાળી ગયો ને. કંટાળી શેનો ગયો? 2.5 કલાકનો તને ઉપયોગ કરતા ના આવડ્યો? 2.5 કલાક લાઇનમાં પૂરો કંટાળી ગયો, આમ થાકી ગયો, આમ કેળ દુખવા માંડી, આમ હવે ઓફિસમાં જવાનું મન નથી. આટલું બોલશો ને એટલે જામનગરમાં એક નાના જીઆઈડીસીમાં નાનું કારખાનું છે ને, ત્યાં આટા મારી જિંદગી પૂરી કરી નાખશો. કંટાળો છે ને, કોઈ પણ સિચ્યુએશન હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય, અહીંયા તેજ હોય ને એટલે તમે એમાંથી પણ રસ્તો કાઢી શકો, એમાંથી પણ ગ્રો થઈ શકો. ડુ યુ બિલીવ? આ ટ્રેવિસ કેલેનિકની ઉબરની સ્ટોરી છે. બરફ વર્ષામાં ટેક્સીની રાહ જોતા જોતા એને ઉબરની શરૂઆત કરી અને બિલિયનર થઈ ગયા. આઈઆઈટી મંડીના સ્ટુડન્ટ્સે કોરોના દરમિયાન બિચારા સ્ટ્રેન્ડેડ થઈ ગયા કે અચાનક લોકડાઉન જાહેર થયું એટલે દૂર જઈ શકે એમ નહોતા. તો કે આપણે કંઈક કરીએ, તો કે ઇન્ડિયા માસ્ક નથી બનતા, આપણે માસ્ક બનાવો. આઈઆઈટી મંડી હિમાચલ પ્રદેશના વિદ્યાર્થીઓ એક જણાવી વિચાર આપ્યો કે આપણે શેનાથી માસ્ક બનાવવાના? તો કે વેસ્ટ મટીરિયલમાંથી. પાછા આપણા જેવા કોઈ બુદ્ધિશાળી હશે ટીમમાં, વેસ્ટ મટીરિયલમાંથી તો કંઈ માસ્ક બનતા હશે, તને ખબર છે ને આમાંથી ઓક્સિજન લેવાનો હોય. ત્રીજો વિચાર આવ્યો કે આપણે છે ને વોટર બોટલ્સ, જે મિનરલ બોટલ્સ આવે છે ને, એના પ્લાસ્ટિકમાંથી આપણે માસ્ક બનાવો. હવે આ ગાંડ પણ થાય કે નહીં? પણ આઈઆઈટીના સ્ટુડન્ટ્સ હતા ને, સ્ટુડન્ટ્સ ઓફ આઈઆઈટી, આઈઆઈટીના સ્ટુડન્ટ્સ જ માઇક્રોસોફ્ટ ગૂગલ ને નાસા ચલાવે છે. પ્લાસ્ટિક, વોટર બોટલ પ્લાસ્ટિકમાંથી બનાવો માસ્ક. સોલ્યુશન્સ પ્રિપેર કર્યા કેમિસ્ટ્રી લેબમાં, ડિઝોલ્વ કરી બોટલ્સ આખા કેમ્પસમાંથી, એડમિટ બિલ્ડિંગમાંથી, કોલેજમાંથી, હોસ્ટેલમાંથી, અને બધી બોટલ્સ ભેગી કરીને સોલ્યુશનમાં ઓગાળી, અને મહેનત કરતા કરતા 2-2 મહિને એ લોકો એક નોન વોવન સોફ્ટ મેમ્બ્રેન તૈયાર કર્યું જે માસ્ક તરીકે ઉપયોગ થઈ શકે, પેટર્ન કરાવી, અને આઈઆઈટી મંડીનું નામ એમને રોશન કર્યું. એફોર્ડેબલ એન્ડ 95 ક્વોલિટીનું માસ્ક. હવે આ વિચાર કેવો કહેવાય? વેસ્ટ વોટર બોટલના પ્લાસ્ટિકમાંથી માસ્ક બનાવવાના. ઇન્સ્પાયર્ડ બાય વિઝન, તમે જે જોવો ને એ ઉપયોગી છે જ, જે જોવો એ ઉપયોગી છે, જે વિચાર કરો એ ઉપયોગી છે. તો એન એબિલિટી ટુ બી ઇન્સ્પાયર્ડ બાય અ વિઝન. પ્રમુખ સ્વામી મહારાજ 1980માં લોસ એન્જલસ અમેરિકા પધાર્યા. ફર્સ્ટ ટાઈમ હી વોઝ ગોઈંગ ટુ લોસ એન્જલસ. ફ્લાઇટમાંથી ડેક ઉપર બહાર આવ્યા, એટલે ફર્સ્ટ A1 સીટ ઉપરથી બહાર આમ ડેક ઉપર આવ્યા, અને આમ પહેલી જ વાર આજે આમ LA આમ પહેલી દ્રષ્ટિ, પહેલો શ્વાસ લીધો ને, પ્રમુખ સાહેબ મહારાજ બોલ્યા કે વાતાવરણ આપણા મુંબઈ જેવું છે, અહીંયા મુંબઈ જેવું મોટું મંદિર કરવું છે. પહેલો શ્વાસ અને પહેલો એક્સપોઝર ટુ LA વેધર, અને હી ડીડ ઇટ. દિલ્હી અક્ષરધામ જેવું મોટું કેમ્પસ ચિનોઇલ્સમાં, લોસ એન્જલસમાં કર્યું. ઇન્સ્પાયર્ડ બાય વિઝન, કે વાતાવરણ આપણા મુંબઈ જેવું છે, અહીંયા આપણે કરાય. અને આપણે બહુ બધો શું વિચારાય, LA લીલોત્રી સારી, શું ખાવી છે એ તું એન્જોય કર, ફરવા જાયની ના નથી પાડતો. પણ આ મગજ ચાલુ રાખવું, ભગવાન એટલી બધી શક્તિ અહીંયા મૂકી છે, અનબિલીવેબલ એનર્જી અહીંયા મૂકી છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈને એમની જિંદગીમાં દુનિયાના સૌથી મોટા વિચારક ને સૌથી મોટા વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન, એમને એમના રિસર્ચથી જે કંઈ દુનિયાને આપ્યું એ અદ્વિતીય છે. પણ પાછળથી સંશોધકો કહે છે કે આલ્બર્ટ આઈન્સ્ટાઈને પણ પોતાની બુદ્ધિનો ફક્ત 3% જ ઉપયોગ કરી શક્યા. તો આપણે કેટલા કરતા હશું? આપણે 3 ખરા, પણ ક્યારે આવે? 0.000003 પોઈન્ટ, પછી 2-3-4 મીંડા આવે, અને પછી 3 આવે, અને તો પાછું શું કહીએ? બોકુ આપણો આઈડિયા. હા, તને કોણ પૂછે? એન એબિલિટી ટુ બી ઇન્સ્પાયર્ડ બાય વિઝન. મારો ટાઈમ પૂરો થયો છે, અને બાકીની ખાલી તમને લિસ્ટ આઉટ કરી જઉં છું. ફરી કોક વાત ભગવાનની ઈચ્છાથી મળશું.
Fifth is an ability to see connection between diverse things. Sixth, an ability to cause as little harm as possible. Seventh and eighth, ye mane bahu priya chhe ne game chhe. Seventh quality of spiritual intelligence is an ability to probe and ask fundamental questions of life. And eighth, an ability to work against a convention. Manyata ane dhacha ni virudh jai ne kaam kari batavu. Manyata ane dhacha ni virudh jai ne kaam kari batavu ke thase ane kaam karsu. So, આ eight qualities of a spiritually intelligent person. તમારી બુદ્ધિમત્તા વિકસાવવાની, તમારી લાગણી અને ભાવનાઓ એટલે કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ પણ વિકસાવવાની, પણ મોર દેન દેટ, વોટ યુ નીડ ટુ એક્સપેન્ડ, વોટ યુ નીડ ટુ ગ્રો, વોટ યુ નીડ ટુ વર્ક ઇન ઇઝ યોર સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ, આધ્યાત્મિક બુદ્ધિ.